गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अब आज आप एक बे मार्क्स की अगत्यनी थियरी नो अभ्यास करवाना छे, जेनु नाम छे इलेक्ट्रोमैग्नेटिक असर। आ इलेक्ट्रोमैग्नेटिक असर कहेवाय कोने, तो अहीं सिंपल लैंग्वेज में तमने इलेक्ट्रोमैग्नेटिक असर की व्याख्या लखेली छे, ए तमे ध्यान आपजो। इलेक्ट्रोमैग्नेटिक असर की बात करवामां आवे बेटा, तो कोई पण तमारो जे संयोजन छे ए संयोजन नी अंदर एक करता वधारे बंध धरावता, एक करता वधारे बंध એટલે કા તો ડબલ બંધ હોય કા તો ત્રિપલ બંધ હોય, એટલે તમારી કૂક પ્રમાણે શું લખ્યું હશે, બહુબંધ। બહુબંધ એટલે કે એક કરતા વધારે બંધ। મેં ખાલી શબ્દોને ટ્વિસ્ટ કર્યા છે, તો કે એક કરતા વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુઓ વચ્ચે, નજીકના બે પરમાણુઓ વચ્ચે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ। હવે સ્વાભાવિક વસ્તુ છે બેટા, કોઈ પણ બે પરમાણુ વચ્ચે બંધ બન્યો હોય તો એની અંદર ઇલેક્ટ્રોન તો હોય જ, કારણ કે ઇલેક્ટ્રોન તે ભાગીદારી થઈ હોય ત્યારે તો બંધ બન્યો હોય, સહસંયોજક બંધ। ખ્યાલ આવે કે નહીં? તો કે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ બંધ પરમાણુ પર સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે, એટલે જે પેલા બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ હુમલો કરનાર પ્રક્રિયકના સંપર્કમાં આવે, એટલે બીજો જે કોઈ પ્રક્રિયક છે જે હુમલો કરવાનો છે, અટેક કરવાનો છે, એ ડબલ બંધ ઉપર કે ત્રિપલ બંધ ઉપર, તો કે સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ સ્થાનાંતર પામે છે। એટલે બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ પર સ્થાનાંતર પામે છે, જેને શું કહેવાય છે, ઇલેક્ટ્રોમેરિક અસર છે, જેને શું કહેવાય છે, ઇલેક્ટ્રોમેરિક અસર। હવે ફરીથી એકવાર વ્યાખ્યા રિપીટ કરું છું, પછી ઉદાહરણ સમજાય છે એટલે વધારે ખ્યાલ આવશે। એક કરતા વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુઓ વચ્ચે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનું વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ સ્થાનાંતર પામે છે, જેને ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે। ઇલેક્ટ્રોમેરિક અસરની સંજ્ઞા છે કેપિટલ ઈ અથવા આ રીતે અર્ધ તીર વડે દર્શાવવામાં આવે છે, અર્ધ તીર વડે દર્શાવવામાં આવે છે ઇલેક્ટ્રોમેરિક અસર, બરાબર। ઇલેક્ટ્રોમેરિક અસરના પ્રકાર કેટલા, તો કે બે, જેમાં આપણે પહેલો પ્રકાર ભણીશું ધન ઇલેક્ટ્રોમેરિક અસર, જેને પ્લસ ઈ અસર વડે દર્શાવે છે। હવે ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય કોને, તો વ્યાખ્યા જે ભણ્યા છે એ વ્યાખ્યા હું આ ઉદાહરણમાં સમજાવીશ, આજે વ્યાખ્યાનમાં સમજાવી છે, ફરીથી આ ઉદાહરણમાં હું સમજાવીશ, પરંતુ એના પહેલા આપણે ધન ઇલેક્ટ્રોમેરિક અસરની વાત કરીએ। તો કે આ અસરમાં પાઈ ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન એટલે પાઈ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન એટલે પાઈ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા, સંપર્કમાં આવતો એટલે હુમલો કરનાર પ્રક્રિયક, સંપર્કમાં આવતો પ્રક્રિયક એટલે કે હુમલો કરનાર પ્રક્રિયક, સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય છે, એટલે હુમલો કરનાર પ્રક્રિયક તરફ થાય છે, જેને શું કહેવાય છે, ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે, જેને શું કહેવાય છે, ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે। સિમ્પલ વસ્તુ કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર હુમલો કરનાર પ્રક્રિયક તરફ થાય, એટલે જે કાર્બન પર હુમલો કરનાર પ્રક્રિયક જોડાય છે એ જ કાર્બન પર આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે। સમજી, આ મેં ડબલ બંધ ધરાવતું એક સંયોજન લખ્યું છે, આ લીધી સંયોજન કોઈ બી હોય, મેં કોમન લખી છે, આ લીધી આ H+ છે, આ H+ કોણ છે, તો હુમલો કરનાર પ્રક્રિયક છે, કોણ છે, સમજો બેટા ધ્યાનથી, હુમલો કરનાર પ્રક્રિયક છે। આ H+ નો મતલબ શું છે, કે હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હતો એ પણ ગુમાવી દીધો છે, H+ નો મતલબ, હવે આ હાઇડ્રોજન જે છે
છે તો બંધ બનાવશે કેવી રીતે કારણ કે બંધ બનવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર પડે તો શું કરશે કે આ જે H+ છે ને આ H+ આ કાર્બન સાથે જોડાયેલું આ H+ કયા કાર્બન સાથે જોડાયેલું આ કાર્બન સાથે તો આ H+ આ કાર્બન સાથે જોડાયેલું આ કાર્બન હાઇડ્રોજન સાથે તો બંધ બને પણ સિમ્પલ વસ્તુ બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે બે ઇલેક્ટ્રોન તો શું થશે હવે પાઈ ઇલેક્ટ્રોન આ ડબલ બંધમાં એક પાઈ બંધ છે તમે જાણો છો પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય છે એટલે કે હુમલો કરનાર પ્રક્રિયક તરફ થાય છે હુમલો કરનાર પ્રક્રિયક કયા કાર્બન પર જોડાયો આ કાર્બન પર તો પછી પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પણ આ કાર્બન પર થવું જોઈએ ને બેટા પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પણ ક્યાં થવું જોઈએ આ જ કાર્બન પર થવું જોઈએ તો આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર પણ અહીંયા થાય છે ખ્યાલ આવે એટલે કે આ એચ જે છે આ આ બંધનું સ્થાનાંતર એટલે કે આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ કાર્બન ઉપર થયું અને આ કાર્બન ઉપર થયું ત્યારે આ હાઇડ્રોજન આ કાર્બન સાથે બંધ બનાવે છે તો વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે જોડાય છે અને એચ પણ આ કાર્બન સાથે જોડાય સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ જ જવું છે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તો આ હાઇડ્રોજન આ કાર્બન સાથે બંધ તો બનાવી દીધું પણ આનો પ્લસ ચાર્જ કોને મળ્યો તો કે બાજુના કાર્બન કારણ કે આ કાર્બનની સંયોજકતા ઘટી ગઈ કારણ કે જો કાર્બનની સંયોજકતા 2 અને 4 હતી પણ આ બંધનું સ્થાનાંતર થયું અહીંયા તો આ કાર્બનની તો ચાર સંયોજકતા પૂરી થઈ ગઈ પણ આ કાર્બનની એક સંયોજકતા ઘટી ગઈ ને તો આ H+ જે છે આ પ્લસ ચાર્જ મળે આ બાજુના કાર્બનને એટલે આને મળી ગયો પ્લસ ચાર્જ ખ્યાલ આવે કે નહીં તો આને કહેવાય ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કારણ કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થયું સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ તો આને ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કહેવાય ઋણમાં શું થાય સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર તરફ સ્થાનાંતર પામશે તો એને શું કહેવાશે બેટા ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર વ્યાખ્યાની વાત કરીએ ધન ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર તો સમજાઈ ગઈ એક કરતા વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુ આ બંને નજીકના પરમાણુઓ છે અને આ બંને વચ્ચે એક કરતા વધારે બંધ કોણ છે વચ્ચે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધની અંદર બે ઇલેક્ટ્રોનનું જોડવું હોય તો કે ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ પર સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે આ કાર્બન પર સંપર્કમાં આવ્યો આ હાઇડ્રોજન સંપર્કમાં આવ્યો આ હાઇડ્રોજન તો કે પ્રક્રિયકની હાજરીના કારણે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ ખસે છે તો કે આવી જ રીતે ઋણ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરની વાત કરી તો કે આ અસરમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા એટલે કે હુમલો કરનાર પ્રક્રિયકથી દૂર થાય છે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર થાય છે તો તેને શું કહેવાય ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે તો તેને શું કહે છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે કેવી રીતે જોઈએ જો આ તમારું આલ્કીન છે આ CN છે હુમલો કરનાર પ્રક્રિયા કોણ છે હવે આ CN છે આ CN જોડે વધારાના બે ઇલેક્ટ્રોન હોય બેટા CN જોડે વધારાના કેટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન હોય આ રીતે હવે માની લો આ CN જે છે આ CN આ કાર્બન સાથે જોડાયો આ CN જે છે આ કાર્બન સાથે જોડાયો CN પાસે ઓલરેડી બે ઇલેક્ટ્રોન છે બંધ બનાવવા માટે આ CN માઇનસ જે હુમલો કરનાર પ્રક્રિયક છે એની પાસે ઓલરેડી આ બે ઇલેક્ટ્રોન દેખાય છે તમને બંધ બનાવવા માટે તો આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થશે આ
पाई इलेक्ट्रॉन स्थानांतर क्या થશે તો કે સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર આ સીએચ કયા કાર્બન સાથે જોડાયો આ કાર્બન સાથે તો આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે આ કાર્બન આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે કયા કાર્બન ઉપર આ કાર્બન પર ચલો તો હવે આ સીએચ એ આ કાર્બન સાથે બંધ બનાવી દીધો બરાબર બંધ બનાવવા માટે સીએચ પાસે બે ઇલેક્ટ્રોન હતા આ બે ઇલેક્ટ્રોને બંધ બનાવી દીધો કાર્બન પાસે આ સીએચ ને બે ઇલેક્ટ્રોનના લીધે કાર્બન પાસે બંધ બનાવી દીધો ઓકે હવે આ બંધ જે છે આ બંધના બે ઇલેક્ટ્રોન કોની પાસે જશે કે કાર્બન પાસે જશે કોની પાસે જશે કાર્બન પાસે તો કે આ સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર સ્થાનાંતર થયું પાઈ ઇલેક્ટ્રોન સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર સ્થાનાંતર થયું છે પાઈ ઇલેક્ટ્રોન તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે ને તો આ પાઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતર થયું આ કાર્બન તો સીએચ જોડાયો અહીં તો સીએચ તો માઇનસ ચાર્જ કોને મળશે આ કાર્બનને આ કાર્બનને મળી ગયો માઇનસ ચાર્જ આ કાર્બનને મળે પ્લસ ચાર્જ અને આ રીતે તમારું સંયોજન બને છે તો વ્યાખ્યાને ધ્યાનથી જુઓ તો કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર થાય એટલે સીએચ જોડાયો આ કાર્બન પર આ બંધનું સ્થાનાંતર થયું તેનાથી દૂર તો જેને શું કહેવાય છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય છે તો સિમ્પલ થિયરી છે ફરીથી રિપીટ કરી દઉં એકવાર એક કરતા વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુઓ વચ્ચે ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે નજીકના બે પરમાણુઓ વચ્ચે બંધમાં ભાગ લીધેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીના કારણે વધુ વિદ્યુતરૂપે પરમાણુ તરફ સ્થાનાંતર પામે છે જેને શું કહેવાય છે ઇલેક્ટ્રોમેરિક અસર તેના બે પ્રકાર છે ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર ધન ઇલેક્ટ્રોમેરિક અસર કોને કહેવાય તો કે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય છે એટલે કે હુમલો કરનાર પ્રક્રિયક તરફ થાય છે આ એનું ઉદાહરણ છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર આ અસરમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયકથી દૂર થાય છે જેને શું કહેવાય છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય છે અને આ તેનું ઉદાહરણ છે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે